योगी के लोगों के लिए नहीं है मोदी के गुजरात में पानी। मैं रफीक कामदार, हिंदुस्तानी रिपोर्टर में आपका स्वागत है। देश में फैली कोरोना वायरस की महामारी, इसमें बढ़ता जा रहा लॉकडाउन और इस लॉकडाउन के कारण भुखमरी के कगार पर पहुंचे हिंदी भाषी प्रदेशों के मजदूरों का पलायन, बड़ी लंबी दर्द भरी दास्तां। मगर इस दास्तां का दर्द क्या है, ये जानने के लिए आज हम आपको एक वीडियो बता रहे हैं गुजरात के सूरत शहर का। एक गुजराती व्यक्ति ने ही इस वीडियो को बना करके वायरल किया है सोशल मीडिया पर। खुद इस व्यक्ति का कहना है कि आज तक उसने कभी सोशल मीडिया का इस्तेमाल नहीं किया, पहली बार वो मानवता के खातिर इस सोशल मीडिया का इस्तेमाल कर। वजह क्या है, आप वीडियो देखेंगे खुद ब खुद आपकी समझ में आएगा। उत्तर प्रदेश की ओर जाने वाले मजदूरों को सूरत पहुंचने के बाद सूरत मनपा द्वारा पानी तक नहीं दिया जा रहा है, उन्हें अंदर तक नहीं दिया जा रहा है। जब तक सरकारी आदेश नहीं आएगा हम कोई काम नहीं करेंगे, जैसा वो व्यक्ति वीडियो में बता रहा है उसके मुताबिक तो यही बात सामने आ रही है। तो कैसे उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ के बड़े बड़े दावे हैं अलग अलग राज्यों में फंसे उत्तर भारत के लोगों को, मजदूरों को वापस अपने राज्य में बुलाने के लिए जो कवायद की जा रही है और जो सारी बातें की जा रही है। ऐसे में ही कोरोना वायरस की महामारी पर देश को अलग अलग फंडे बताने वाले प्रधान सेवक नरेंद्र मोदी किस तरह से जुमलेबाजी में अभी भी मशगूल है, ये साबित होता है इस वीडियो से कि सैकड़ों की तादाद में ये मजदूर वहां पहुंच तो गए हैं मगर इन्हें एक बोतल पानी तक नसीब नहीं हो रहा है। दर्शक मित्रों, खरेखर एक अत्यंत दुर्लभ जेवी घटना अहीं वराछा रोड में एक थवा जा रही है। एक यूपी बाजू अने मध्य प्रदेश जवा माटे आजे दिन दहाड़ जे मजूरी कहवाय आ मजूरो आ बेचारा जे छे ए लोको अहींयाथी निकळ्या अने रोक्यो ट्रक। मने एम पूछवामां आव्युं के पाणी पीवू छे खाली पाणी, पण खरेखर सूरत म्युनिसिपालिटी कम्युनिटी हॉल छे तेना दरवाजा पण अंदरना मोटा अधिकारीओ जे बैठा छे, सरकारना આકાઓ બેઠા છે, એ પાણી પીવા માટે ખાલી બોટલ પણ નથી આપતા ને બોટલ મળે તો એ પાણીના દરવાજા પણ નથી ખોલતા। આ ખરેખર એક બહુ અત્યંત દુર્લભ ઘટના છે અને આ દુર્લભ ઘટના એવી થઈ જવા જઈ રહી છે કે ખરેખર માનવતા મરી પડી છે। અરે ગરીબ કલ્યાણ મેળો કર્યો, આ તમારો ગરીબ કલ્યાણ મેળો? આ બીજેપીની સરકાર ખરેખર અત્યંત દુર્લભ ઘટના બનાવી રહી છે, આ શાનમાં સમજી જાય, કારણ કે આ લોકોના માનવતા મરી પડી છે। આજે પાણી પીવા માટે એ લોકો વલખા મારે છે। યુપી સરકાર, યુપી યોગી આદિત્યનાથ જી કે લીએ ભી મેસેજ હે, એ ગંદા મેસેજ હે। યુપી આદિત્યનાથ સુનના હે તો સુન લો આપ ભી, કે આપ લોગો કે લીએ યે જો દોનો સાઇડ પે આપકી સરકાર હે, આપ જવાબદાર વ્યક્તિ હો, આપ અપની જવાબદારી સે ચૂક ગયે હો। આ વસ્તુ યુપી યોગી આદિત્યનાથ જે છે ત્યાં બેઠેલા છે મુખ્યમંત્રી એના માટે છે, અને ગુજરાત સરકાર એટલી જ જવાબદાર છે। આ ખરેખર ગુજરાત સરકારમાં બેઠેલા એના જે આકાઓ છે, એના જે મળતિયાઓ છે, એ મળતિયાઓના હિસાબે આજે ચોર કંપની ધારાસભ્યથી સાંસદ સી આર પાટીલ, દર્શનાબેન જરદોશી આ લોકોને આવા કાગળ આપે છે। કાગળ આપવાની સાથે સાથે આ લોકોને પરમિટ આપે છે, અને પરમિટ આપવાની સાથે જ આ લોકો બોર્ડરે પોગે છે, અને બોર્ડરથી એમ કે છે હાલતા થા વાલતા ઉપરથી ના છે। ખરેખર આ બહુ જ ગંભીર વાત છે। અરે દર્શનાબેન જરદોશી, તમે આવી રીતે આ ટેમ્પાની અંદર જાઓ તો તમને ખબર પડશે। અરે સી આર પાટીલ, તમે ફોર વ્હીલમાં રખડવા વાળા છો, તમે એસીમાં બેસવા વાળા છો, આવા ટેમ્પાની અંદર બેસીને યુપીની બોર્ડરે રતનપુર જાઓ અથવા કોઈ પણ બોર્ડરે યુપીની જાઓ, મધ્યપ્રદેશની બોર્ડરે જાઓ, તો ત્યાંથી પાછા આવો તો તમને ખબર પડે આ ટેમ્પામાં તમે સોશિયલ ડિસ્કશનની વાત કરો છો, તમે આ ગાંધીનું ગુજરાતની વાત કરો છો, નહીં સાહેબ, આ ખરેખર એક અત્યંત દુર્લભ ઘટના છે। અત્યારે આ લોકોને પાણી નથી મળતું, અને તમારી સરકારમાં બેઠેલી જે એસએમસી છે એ એસએમસી તાળા નથી ખોલતી, તાળા નથી ખોલતી। એમ કે છે કે અમારા આકાઓને અમે પૂછીએ, અમારા આકાઓને અમે જ્યારે પૂછીએ ત્યારે આ લોકોને પાણી આપવામાં આવે છે। ખરેખર આ કેટલું યોગ્ય છે, તમારી જાતને પૂછો, તમારી અંદર માનવતા મરી ગઈ છે। આજથી લગી મેં કોઈ દિવસ કોઈ સોશિયલ મીડિયાનો કોઈ દિવસ ઉપયોગ નથી કર્યો, પણ ખરેખર આજે એટલે બોલવું પડે છે, તમે હરામીપણું કરો છો, તમે નાલાયકપણું કરો છો, તમે બધા ચોર છો, આ ચોખ્ખું સાબિત થાય છે। આ ગુજરાત સરકારની અંદર બેઠેલા આકાઓ અને રૂપાણી વગરની વિજયભાઈ રૂપાણીની સરકાર આજે તત્યંત ફેલ છે। હું કોઈ ભાજપનો નથી, કોઈ કોંગ્રેસનો નથી,
હું એક ભારતનો સાચો નાગરિક છું, એટલા માટે આ મારી વરાળ કાઢું છું. યાદ રાખજો, ચેતી જાજો, હજી આ પગલા બહુ વિસ્ફોટક થવાના છે. આ લોકોને તાત્કાલિકની અંદર આ લોકોને ફટાફટ કંઈ પણ કાગળિયા બનાવીને આ લોકોને રવાના કરે. મારી બે હાથ જોડીને વિનંતી છે ટોટલી ધારાસભ્યોને. આ લોકો ભાડા ભરે છે, બેફામ ભાડાઓ લૂંટે છે. આ બધી વસ્તુ અમે નહીં ચલાવી લઈએ. જય હિન્દ, જય ભારત, જય ગરગીવી ગુજરાત.